અષાઢી બીજ એટલે ખેડૂતો માટે ખેતની શરૂઆત કરવાનો અનેરો ઉત્તમ દિવસ. અષાઢી બીજના દિવસે બનાસકાંઠા પંથકના ખેડૂતો પણ વાસ્તે ગાસ્તે ખેતરમાં ઉગવણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કરે છે. અષાઢી બીજના દિવસે બનાસકાંઠા પંથકના ખેડૂતો પણ વાસ્તે ગાસ્તે ખેતરમાં ઉગવણી દિશાએ પાંચ ચાસ ખેડી ખેડૂતોની મુહૂર્ત કરે છે. પહેલાના સમયમાં ખેડૂતો હર બરદથી ખેતી કરતા હતા ત્યારે બરદને શણગારી હર બરદ જોડીને બરદની પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળધાણા વેચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું. પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિકતા આવતા હવે હર બરદના બદલે કોન્ટ્રેક્ટરો અને અન્ય ઓજારોની પૂજા કરવામાં આવે છે. સમયની સાથે સાથે ખેતીમાં પણ ટેકનોલોજીની સાથે સાથે આધુનિકતા આવતા હોવાથી પરંપરાગત ખેતી અને રીતરિવાજ પણ બદલાયા છે. આજના દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખેડૂતોએ ધરતીની પૂજા કરી ખેતીની શરૂઆત કરી છે. કોરોના બાદ આ વર્ષ સારું આવે તેવી પ્રાર્થના. પહેલાં ખેડૂતો હરથી ખેતી કરતા હતા, પરંતુ હવે ખેડૂતો પણ આધુનિક સાધનોથી ખેતી કરતા હતા. અષાઢી બીજના દિવસે આધુનિક ઓજારોની પૂજા કરવામાં આવી છે. આમ ભલે ખેડૂતો ગમે તેટલા આધુનિક બની જાય અને બદલાતા સમય સાથે તહેજીબી પણ બદલવામાં માંડી છે, ત્યારે અષાઢી બીજના દિવસે ખેડૂતો દ્વારા ખેતીના ઓજારોની કરવામાં આવતી પૂજાની પરંપરા આજે પણ અકબંધ છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.